સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઘર છોડી દીધું. ઉમેશભાઈ ભગવાનભાઈ પટેલ નામનો એક વ્યક્તિ હતપ્રત હાલતમાં કાપોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેને કાપોદરા પોલીસની ટીમને પોતાની આપવીતી જણાવી હતી. તેમણે કહ્યું કે આજથી 8 મહિના પહેલા મને પૈસાની ખૂબ જ જરૂરિયાત પડી હતી, જેથી મારા ઓળખીતા કમલેશ રતનભાઈ ચંદેલ પાસેથી પૈસાની માંગ કરી હતી. વ્યાજખોરે મજબૂરીનો ફાયદો ઉઠાવી ₹20,000 20% વ્યાજે પૈસા આપ્યા હતા, જેના 26,000 જેટલા ચૂકવી આપ્યા છતાં 30,000 માંગ કરવામાં આવતી હતી. ફોન પર ગાળો આપી હેરાન કરતા હતા અને આટલેથી ન અટકતા 2 વખત માર પણ માર્યો. આ ઉપરાંત ઘરના સભ્યોની હાજરીમાં પૈસાની પઠાણી ઉઘરાણી કરતા છેલ્લા 2 દિવસથી તેઓ આ પૈસાની ઉઘરાણીથી કંટાળી પોતાના ઘરે નહોતા ગયા. મળવા આવેલો પોતાની આપવીતી જણાવેલી, તેની ફરિયાદ તાત્કાલિક લીધી. ત્યારબાદ 1-2 દિવસથી પોતે જમેલા પણ ન હોય એવું માલુમ પડતું, તેથી પોલીસ સ્ટેશને એને શાંતિથી જમાડ્યા, તેનું કાઉન્સિલિંગ કર્યું. ખૂબ જ રડતા હતા, એનું વ્યવસ્થિત સી ટીમ દ્વારા અમારા દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવેલું, તેના પરિવારના સભ્યોને બોલાવવામાં આવેલા અને આરોપીને પણ ગઈકાલે આ ગુનાના કામે ઝડપી આપવામાં આવેલ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લેતા ભોગ બનનારે પોલીસનો આભાર માનતા જણાવ્યું કે જો તેને આ મદદ ન મળી હોત તો તે જીવન ટૂંકાવી દેત. સુનિલ પાલડિયા, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.